હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગ્રામર સેશન ગ્રામરની અંદર આપણે પહેલા વિડિયોમાં આગળ આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન જોયું હતું હવે આગળ આપણે જોઈએ છીએ કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનના એક્ઝામ્પલ કે તમે કેવી રીતે સેન્ટેન્સની અંદર જે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન છે એનો યુઝ કરી શકો છો તો ડિગ્રી ઓફ કમ્પેરીઝન અહીંયા પોઝિટિવ ડિગ્રીની અંદર ફરી એક વખત રિવાઇન્ડ કરી લઈએ કે પોઝિટિવ ડિગ્રી કોને કહીશું કમ્પેરેટિવ ડિગ્રી કોને કહીશું અને સુપરલેટિવ ડિગ્રી કોને કહીશું તો પોઝિટિવ ડિગ્રીનો અર્થ થાય છે કોઈ એક વ્યક્તિ બીજાના જેવી છે અથવા તો નથી તે દર્શાવવા માટે પોઝિટિવનો ઉપયોગ થાય છે કમ્પેરેટિવમાં એક વ્યક્તિ બીજા કરતા ચડિયાતી છે અથવા તો ઉતરતી છે લાસ્ટમાં આપણે સુપલેટીવમાં જોઈએ કે કોઈ એક વ્યક્તિ કે વસ્તુ એ કોઈ ગ્રુપ હોય એનાથી વધારે ચડિયાતી છે અથવા તો ગ્રુપથી ઉતારતું છે જોઈએ કે પોઝિટિવ છે એક વચન માટે વપરાય છે કમ્પેરેટિવ છે બહુવચન માટે વપરાય છે સુપલેટિવ છે સોરી પોઝિટિવ અને કમ્પેરેટિવ બંને એક વચન માટે વપરાશે જ્યારે આ બહુ વચન માટે વાપરવામાં આવે છે હવે એનો અર્થ જોઈએ ગુજરાતીની અંદર પોઝિટિવ ડિગ્રી એટલે કે ના જેવું અથવા તો જેટલું કમ્પેરેટિવની અંદર જોઈએ કે એનો અર્થ થાય છે ના કરતા શ્રેષ્ઠ અથવા તો ઉતરતું અને સુપરલેટિવમાં સર્વશ્રેષ્ઠ અથવા તો ઉતરતું તો સર્વથી શ્રેષ્ઠ અથવા ઉતરતો દર્શાવવું હોય તો એના માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ આપણે જોયું સાથે સાથે એની વાક્ય રચના પણ આપણે જોઈતી કે ના જેવું અથવા તો જેટલું એવું કેવું હોય તો એનું ઇંગ્લિશ થશે એઝ એઝ નકાર વાક્ય કરવું હોય તો સો એઝ અહીંયા આપણે જોઈએ કે જો કમ્પેરેટિવનું ફોર્મ કરવું હોય તો એના માટેની વાક્ય રચના છે ઇઆર વાળું ફોર્મ અને ત્યારબાદ આવશે અહીંયા તમારે વિશેષણનું મૂળરૂપ મૂકવાનું રહેશે સુપરલેટિવ ડિગ્રીની અંદર તમારે ધ મૂકવાનું છે અને એના પછી એડજેક્ટિવનું એસટી વાળું ફોર્મ મૂકવાનું રહેશે આ એક આપણે રિવાઇન્ડ કર્યું કે પહેલા વિડીયોમાં આપણે આટલું શીખ્યા હતા આગળ એ પણ શીખ્યા હતા કે મૂળ રૂપ જે છે વિશેષણનું કોને કહેવાય ઇ વાળું છે કમ્પેરેટિવનું કેવી રીતે બનાવવામાં આવે છે અને એસટીવાળું રૂપ જે છે વિશેષણનું એ કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ આપણે આગળ શીખ્યા હતા આજે આપણે હવે એક્ઝામ્પલ લઈશું જેનાથી તમને વધારે આ વિશેની માહિતી મળશે કે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી એ એકબીજામાં કન્વર્ટ કરવી હોય તો આપણે કેવી રીતે સેન્ટેન્સને એ ટ્રાન્સફર કરી શકીએ છીએ સૌ પહેલા આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીશું તો ફોર એક્ઝામ્પલ મારે એવું કેવું છે કે મિતલ ઇઝ ક્લેવર એક મિત્તલ છે ક્લેવર છે સાથે સાથે એવું જ કહેવું છે કે શીતલ

तो मीतल इज एज क्लेवर एज शीतल मीतल छे ए शीतल ना जेटली होशियार छे एवं अपने कहिए बीजू उदाहरण लीए तो कृष्णा इज सो सॉरी नॉट सो બ્યુટીફુલ સોરી હેન્ડસમ એસ રામ ઓકે તો આપણે અહીંયા જોઈએ કે કૃષ્ણ એ રામના જેટલા સો એસ રામના જેટલા હેન્ડસમ એટલે કે સુંદર નથી દાખલા તરીકે આપણે આવી રીતે લેવું છે હવે આ જ વાક્યોને મારે કમ્પેરેટિવમાં કન્વર્ટ કરવું છે તો શું કરીશ તો કમ્પેરેટિવમાં કન્વર્ટ કરવા માટેના નિયમો આપણે જોઈએ સૌથી પહેલાં કે જે જગ્યાએ તમને સબ્જેક્ટ આપેલો છે એની જગ્યાએ તમારે ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવાનું છે અને જે તમને ઓબ્જેક્ટ આપેલો છે એની જગ્યાએ તમારે સબ્જેક્ટમાં કન્વર્ટ કરવાનું રહેશે બીજો એનો નિયમ એવો છે કે જ્યાં તમને એઝ એઝ આપેલું છે અથવા તો સો એઝ આપેલું છે એની જગ્યાએ તમારે મૂકી દેવાનું છે ધેન ત્રીજી વસ્તુ કે જ્યાં તમને આપેલું જે વાક્ય છે એમાં જો તમને હકાર વાક્ય આપેલું હોય તો નકાર બનાવવાનું રહેશે અને જો નકાર વાક્ય આપેલું હોય તો આપેલા વાક્યને હકાર બનાવવાનું રહેશે ચોથો એનો નિયમ જોઈશું કે આપેલું જે વાક્ય છે એની અંદર વિશેષણનું મૂળ રૂપ આપેલું હોય તો તમારે વિશેષણનું ઈઆરવાળું રૂપ બનાવવાનું રહેશે હવે જુઓ સામસામે જ છે જ્યારે તમે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવા છો ને કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં ફેરવા છો તો શું કરવાનું છે તો આ પોઝિટિવ ડિગ્રી ધરાવે છે ને આ કમ્પેરેટિવ જો પોઝિટિવમાં સબ્જેક્ટ હોય તો કમ્પેરિટિવમાં તમારે ઓબ્જેક્ટ મૂકવાનો છે જો પોઝિટિવમાં ઓબ્જેક્ટ હોય તો તમારે મૂકવાનો છે સાથે સાથે પોઝિટિવમાં એઝ એઝ આપેલું હોય તો સો એઝ આપેલું છે તો તમારે ધ્યાન મૂકવાનું રહેશે ઓકે હવે દાખલા તરીકે અહીંયા તમને હકાર આપ્યું છે તો તમારે શું કરવાનું છે નકાર નકાર આપેલું છે તો તમારે શું કરવાનું છે હકાર હવે ચોથું આપણે જોયું કે એડજેક્ટિવનું મૂળ રૂપ આપેલું હોય તો કમ્પેરિઝનમાં તમારે શું કરવાનું છે તો એડજેક્ટિવનું વાળું રૂપ મૂકવાનું છે બસ આટલા જ નિયમો તો એવી જ રીતે કમ્પેરેટિવમાંથી જો પોઝિટિવમાં ફેરવવું હોય તો એનાથી ઉલટી પ્રક્રિયા એટલે કે વિરુદ્ધાભાસ ઓપોઝિટ જે એક્શન જે છે એ આપણે લેવાની છે અહીંયા જોઈએ આપણે કે મિતલ ઇઝ ક્લેવર શીતલ ઇઝ ઓલ્સો ક્લેવર અને મિતાલી ઇઝ એઝ ક્લેવર એઝ શીતલ સૌ પહેલાં આપણે મિતાલ ઇઝ એઝ ક્લેવર એઝ શીતલ એને આપણે કમ્પેરિટીવમાં ફેરવીએ તો મિતલ ઇઝ એઝ ક્લેવર એઝ શીતલ અહીંયા આપણે જોઈએ કે આ વાક્યને કમ્પેરિઝનમાં ફેરવવું હોય તો શું કરીશું તો નંબર વન પોઝિટિવમાં જે સબ્જેક્ટ છે ત્યાં ઓબ્જેક્ટને મૂકી દો તો મિત્તલ છે એની જગ્યાએ મારે શું મૂકી દેવાનું છે શીતલ બીજું છે ઓબ્જેક્ટ છે ત્યાં સબ્જેક્ટને મૂકો તો શીતલની જગ્યાએ મારે શું મૂકવાનું છે મિત્તલ ચલો બીજો નિયમ શું કે છે આપણને એઝ અને સો એઝ તો અહીંયા આગળ તમારે એઝ એઝ જે જગ્યાએ મૂકેલું છે

અહીંયા આપણે બીજું વાક્ય જોઈએ ઇઝ નોટ અ ક્લેવર નથી કેમ કારણ કે બંને સરખી ક્લેવર છે તો બંનેની અંદર કમ્પેરિઝનમાં અને પોઝિટિવમાં કન્વર્ટ કરતા એનો અર્થ બદલાવો જોઈએ નહીં બીજું વાક્ય જોઈએ

તો સો એર્ઝ આપેલું છે એની જગ્યાએ હું મૂકી શું કરી દઈશું ઇઝ કરી દઈશું એડજેક્ટિવ અને એડજેક્ટિવનું ઇયર નું રૂપ હવે એડજેક્ટિવ આપણને હેન્ડસમ આપેલું છે તો એનું હેન્ડસમ નો પાછળ ઇયર લગાડવાથી કમ્પેરેટિવનું ફોર્મ થતું નથી તો એના માટે શું કરવાનું તો એના માટે આપણે શીખ્યા હતા આગલી કે મોર હેન્ડસમ તો અને બંનેનો અર્થ સમજીએ ઇઝ નોટ સો હેન્ડસમ એઝ રામ ક્રિષ્ના રામના જેટલા સુંદર નથી બરાબર છે હવે અહીંયા શું કહે છે કે રામ ઇઝ મોર હેન્ડસમ ધેન ક્રિષ્ના તો એનો અર્થ શું થયો રામના જેટલા હેન્ડસમ નથી તો એનો અર્થ શું થયો તો રામ ઇઝ મોર હેન્ડસમ ધેન કૃષ્ણ તો ક્રિષ્ણના કરતા રામ વધારે હેન્ડસમ છે બંનેનો અર્થ સરખો જ થાય છે તો પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં ફેરવી શકો છો હકાર વાક્ય હોય તો નકાર કરવાનું છે નકાર વાક્ય હોય તો હકારમાં એને ફેરવવાનું છે જો પોઝિટિવ હોય તો હંમેશા એડજેક્ટિવ કમ્પેરેટિવ હોય તો હંમેશા એડજેક્ટિવનું કમ્પેરેટિવનું ફોર્મ જ મૂકવાનું રહેશે એક બીજો એક્ઝામ્પલ આપણે એ કમ્પેરેટિવથી પોઝિટિવમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એના વિશે પણ જોઈશું તો દાખલા તરીકે જોઈએ આપણે આગળ કે પેન ઇઝ ધેન સ્વર્ડ ચલો સેન્ટેન્સ શું કે છે આપણને કે પેન જે છે એ તલવાર કરતાં પણ વધારે ઈયર છે એટલે કરતાં પણ વધારે શક્તિશાળી છે માઇટી એટલે શક્તિ તો પેન તલવાર ના કરતા પણ વધારે શક્તિશાળી છે હવે આ જ વાક્યને મારે પોઝિટિવમાં કન્વર્ટ કરવું હશે તો તો ફરીથી આ જ નિયમો આપણે લગાડવાના છે કમ્પેરિઝનમાં ઓબ્જેક્ટ હોય ત્યાં સબ્જેક્ટ લખો સબ્જેક્ટ હોય ત્યાં ઓબ્જેક્ટ લખો એટલે એક્સચેન્જ ઓફર કરવાની છે તો સ્વર્ડને આપણે આગળ લઈ લઈશું અને પેનને આપણે પાછળ મૂકી દઈશું નંબર ટુ એઝેસ સો એસ એની સામે ધેન આપણને આપેલા વાક્યમાં ધેન છે તો આપણે હવે કન્વર્ટ સેમાં કરવાનું છે એઝેઝ અથવા તો સો એઝમાં બટ માઇન્ડ વેલ કે આપેલું જે વાક્ય છે એ હકાર છે કે નકાર જો આપણને વાક્ય હકાર આપેલું હશે તો આપણે કન્વર્ટ સેમાં કરવાનું છે નકારની અંદર કરવાનું છે અને જો વાક્ય નકાર હશે તો આપણે શું મૂકવાનું છે સો એઝ તો અહીંયા મૂકીશું સો અને

તલવાર એ પેન કરતાં વધારે શક્તિશાળી નથી તો આપણે એક આ ઉદાહરણ જોયું આગળ આપણે જોઈએ કે હવે નેક્સ્ટ વિડીયોની અંદર અત્યાર તો આપણે સમજ્યા કે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં કેવી રીતે કરાય કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ આપણે જોયું હવે આગળનો જે વિડિયો હશે એની અંદર પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ ત્રણે ત્રણને એકબીજામાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ આપણે શીખવાનું છે સીસુ